તો અમદાવાદમાં ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા જેમાં નેત્રોત્સવ વિધિ કરવામાં આવી અને આ વેધિ પર ભજન ભોજન ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો. કાશી મથુરા વૃંદાવનના સાધુ સંતો પણ આ વિધિમાં જોડાયા. હજારો સંતો મહંતોએ આ ભંડારાનો લાહવો લીધો. મોટી સંખ્યામાં અહીંયા સાધુ સંતોનો જમાવડો જોવા મળ્યો. કાળી રોટી અને સફેદ દાળની પ્રસાદી લેવામાં આવી. આશરે 20,000 જેટલા સંતો અને ભાવિક ભક્તો આ ભંડારામાં ઉમટી પડ્યા હતા. 5,000 કિલોનું ચણા અને બટાકા કાનું શાક બનાવાયું. 3,000 કિલો ભજીયા ભંડારા માટે તૈયાર કરાયા. આ સિવાય 10,000 લીટર દૂધપાક ભંડારા માટે તૈયાર કરાયો. 10,000 લીટર કઢી પણ તૈયાર કરાઈ. તો 3,000 કિલો લોટના માલપુઆ ભંડારા માટે તૈયાર કરવામાં આવ્યા. આ સાથે સાથે 1,000 કિલો લોટની પૂરી ભંડારા માટે તૈયાર કરાઈ. તો 1,000 કિલો ભાત પણ ભંડારા માટે તૈયાર કરવામાં આવ્યા. જગન્નાથની 147મી રથયાત્રાના ભાગરૂપે આજે જગન્નાથ મંદિર ખાતે વિશેષ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે. હજારો ભાવિક ભક્તો અને સંતો મહંતો છે કે જે અહીંયા આજે ભંડારાની અંદર ઉપસ્થિત છે અને જે આજના દિવસે આ ભંડારામાં વિશેષ ઉપસ્થિત રહીને આજના દિવસે જે કાળી રોટી સફેદ દાળનો જે આજનો પ્રસાદ હોય છે તેનું ખૂબ મહત્ત્વ રહેલું છે, જે માટે દેશ વિદેશથી અલગ અલગ જે સમગ્ર દેશમાંથી સંતો મહંતો છે કે જે અહીંયા જગન્નાથ મંદિર આવી પહોંચ્યા છે. કેટલાક સંતો મહંતો સાથે પણ વાતચીત કરીશું. સ્વામી શ્રી નરસિંહદાસજી મહારાજથી ચલાયેલી આ પરમ દિવ્ય પરંપરા, જ્યારે તે નરસિંહદાસજી મહારાજ અયોધ્યાથી પધારેલા સાબરમતીને કિનારે ઓર અહીંથી આ શ્રી નરસિંહદાસજી મહારાજ પરંપરા ચાલુ કરી હતી કે જાતે મગની રોટ મગની દાલ ઓર જ્વારના રોટલા ખાતા હતા, પણ સંતોને ઓર પ્રજાને માલપુઆ ઓર દૂધ પાક ખવડાવતા હતા. ત્યારે આ એમની ચલાય પરંપરા આ જેટલા મહાપુરુષો રામ શોભાદાસજી મહારાજ, રામ હર્ષદાસજી મહારાજ, રામ સુરદાસજી મહારાજ, વર્તમાન મહંત શ્રી દિલીપદાસજી મહારાજ ઓર શ્રી એના મેનેજરથી શ્રી મહેન્દ્રભાઈ ઝા સાહેબની સુંદર વ્યવસ્થા પરંપરા દિન પ્રતિદિન વધતી જાય છે. તમામ સંતો મહંતો અહીંયા આવીને ઉપસ્થિત રહીને આ જે ભંડારામાં ઉપસ્થિત રહીને આનો જે ભંડારાનો જે ભોજન છે તેનો લાભો લઈને ધન્યતા અનુભવી રહ્યા છે અને સાથે જ આજના દિવસે દાન પુણ્યનું પણ ભારે મહત્ત્વ રહેલું છે, ત્યારે જે યજમાનો દ્વારા દાન પુણ્ય પણ કરવામાં આવી રહ્યું છે. કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષ યાજ્ઞિક સંદેશ, ન્યૂઝ અમદાવાદ.